માતાના તરફ વખતે પદયાત્રીઓમાં વધારો જોવા મળ્યો હતો આશાપુરા ન્યૂઝ ચેનલે પદયાત્રી કેમ્પોની ખાસ મુલાકાત લીધી હતી નવરાત્રીનો આરંભ થતાં માતાના મઠ તરફ પદયાત્રીઓનો ઘોડાપુર ઉમટ્યો છે આ વર્ષે દેશદેવીને માથું ટેકવવા હજારો ભાવિકો પોતાના પ્રાઇવેટ વાહનો તેમજ ઘણા ઘણા ભક્તો કરીને માના શીશ દેશ આવતા હોય છે માંડવી પદયાત્રીઓ માતાના મઠ તરફ પ્રયાણ કર્યું છે આ વર્ષે માંડવી તાલુકા ભર માંથી પદયાત્રીઓ માં આવતા વર્ષની તુલના એ સારો એવો વધારો જોવા મળ્યો છે નવા વાસ જીઆઈડીસી પદયાત્રી કેમ્પ મોટા ભાડિયા આશાપુરા મિત્ર મંડળ કેમ્પ શેરડી ચંડી માતા સેવા સમિતિ કેમ્પ હનુમાન ડેરી ગ્રુપ વગેરે પદયાત્રી કેમ્પોમાં પદયાત્રીઓ માટે આ કેમ્પોમાં ખાસ સ્વચ્છતા વધુ ધ્યાન આયોજક તરફથી જોવા મળ્યું હતું કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ અમારો આ કેમ્પ કૈલાસનગર વાડી વિસ્તાર મોટા બિદડા ના જે પટેલ ભાઈઓ દરબાર ગઢવી લોહાણા સમાજ બ્રાહ્મણ સમાજ સરસ સમાજ સાથે મળી અને આજે સત્તર વર્ષ પૂરા કરીને આ 18મો વર્ષ અમે આજે આ કેમ્પ કરી રહ્યા છીએ જે તે વખતે સગવડને બહુ અભાવો હતો અને સતત જરૂર હતી અત્યારે તો કેમ્પો ઘણા થયા છે પણ જે તે વખતે બહુ જૂજ કેમ્પો હતા ત્યારથી લઈને અત્યાર સુધી સતત અવિરત ચારથી પાંચ દિવસ સુધી જ્યાં સુધી પબ્લિકનો પ્રવાહ ચાલુ હોય ત્યાં સુધી કોઈ ફિક્સ નહીં કે આટલા દિવસ પૂરતો અવિરત ચાલુ હોય છે અમારા કેમ્પની અંદર સતત સવારે ચા નાસ્તો ગરમ ફાફડા જલેબી અને ચા દૂધ કોફી ઠંડા પીણા બીજું બપોરે જમણવારમાં રોજ અલગ અલગ મેનુ જે યાત્રાળુઓને માફક આવે એવું શ્રીખંડ પૂરી પછી આંબાનો રસ પૂરી ખીચડી કઢી ખારીભાત મોડાભાત જે રીતે પબ્લિકને જે રીતે સુટેબલ રહે હાલતા જતા પબ્લિક પ્રજાને તકલીફ ન પડે અને બીજું અમારે આ કેમ્પ ઉપર તમે જોઈ શકો છો અમારે કેમ્પ ઉપર સફાઈ પ્રત્યે બહુ જ પહેલેથી જ ધ્યાન આપવામાં આવે છે અને અહીંયા જે તે વખતે કેમ્પ શરૂ કર્યો અમારા વડીલોએ બાપભાઈ ચંદુભા ભાઈ જે આ શૈલેષભાઈ અને એ લોકો મગનભાઈ બધા રસિકભાઈને અહીંયા દસરીના ગામ લોકોનો પણ અમને ખૂબ સપોર્ટ રહે છે અહીંયા આ કેમ્પ ઉપર લોકો આગળથી વિચારીને રાખતા હોય કે આપણે જમવાનું ત્યાં રાખશું આરામ કરવાનું અહીંયા રાખશું અહીંયા સતત ચોવીસે કલાક સેવા ચાલુ જ રહે છે મોબાઈલ ચાર્જિંગ માટે મેડિકલ સુવિધા જે તે જાત્રાળુઓને જે જે જરૂરિયાત છે અને અમારાથી જેટલું થઈ શકે છે એટલું પૂરેપૂરું અમે એમની સેવા આપીએ છીએ અને આ કાર્ય અવિરત ચાલુ છે અને માતાજી આગળ પ્રાર્થના છે કે કાયમ આવી જ રીતે સંપ સલે અને બધી કોમોને સાથે રાખી અને આવો કેમ્પ ચાલુ રહે એવું માતાજી પાસે પ્રાર્થના અને આપ લોકો પધાર્યા એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અહીંયા કોઈ જાહેરાત નહીં અહીંયા કોઈ લીડર નહીં અહીંયા કોઈ પ્રમુખ નથી સર્વ સેવકગણ માતાજીના સર્વે સેવકગણ થઈ અને માતાજીના યાત્રાળુઓને જે તકલીફ ન પડે કોઈપણ રીતે તકલીફ ન પડે એની ખાસ કાળજી રાખી અને આ કેમ્પ હલાવીએ છીએ અમારો લગભગ પાંચ દિવસ સુધી કેમ્પ ચાલે છે અને રોજના પાંચસોથી છસો ઓછામાં ઓછા છેલ્લે અમાસ ચૌદસ અમાસ એ બે દિવસે તો હજારની લગભગ હજાર લોકો લાભ લે જ છે ડેલી અહીંયા અમે ફ્રૂટની સેવા ખાવા પીવાની સેવા રહેવાની સુવાની નાવા ધોવાની પછી લગેજ માટે વ્યવસ્થા અલગ રાખેલી છે કે સામાન કોઈને મૂકવો હોય અને વ્યવસ્થિત આરામ કરવો એટલે અને અહીંયા સુધી માતાજીને દયા છે અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો ના કોઈ ચોરી થઈ છે ના કોઈ એવી ઘટના બની છે કે જેનાથી આપણે થોડુંક આઘાત લાગે માતાજી પણ અમારા પ્રત્યે બહુ રાજી છે અમે એવું રાજીકો વ્યક્ત કરીએ છીએ કે માતાજીના અમારા ઉપર ફૂલ આશીર્વાદ છે અને માતાજી આવીને આવી આશીર્વાદ રાખે ને અમને આવીને આવી સેવા કરવાની વધારે વધારે તક આવે મારું નામ પાર્થ ફૂફિંડી અમે હનુમાન ડેરી કેમ્પ છેલ્લા ત્રેવીસ વર્ષથી કરીએ છીએ માંડવી તાલુકાના નાની ભાડાઈ પાસે શરૂઆતમાં પહેલાં અમે રિક્ષાથી ચાલતી સેવા કરતા પછી ધીમે ધીમે આ કેમ્પમાં ચાલુ કર્યું છે અમારા કેમ્પમાં ચાય નાસ્તો પછી નાસ્તામાં રોજ અલગ અલગ વસ્તુ હોય છે પાણીપુરી હોય ક્યારેક વડાપાઉં હોય ક્યારેક દાબેલી હોય ક્યારેક ભેલ હોય બધે રોજ અલગ અલગ વસ્તુ રાખીએ છીએ અમે દરરોજ કેટલા મેડિકલ સેવાનો લાભ લઈએ દરરોજ મેડિકલના ઓછામાં ચાલીસથી પચાસ જણા લાભ લેતા હશે ખાસ કરીને તમે શું સંદેશો આપશો અમે સંદેશો એ આપીએ છીએ કે આપણું જે કેમ્પ કરીએ છીએ એ કચરો ન થાય સ્વચ્છ રાખીએ એના માટે અમે પૂરેપૂરી ખાતરી રાખીએ છીએ ગઈ વર્ષે અમને એનો એવોર્ડ પણ મળેલો હતો રોટરી ક્લબ તરફથી એનું સર્ટિફિકેટ અમે રાખ્યું છે અને ખાસ કરીને તમારામાં કેટલી ટીમ છે અમારી ઓમ ટીમ તો અત્યારે બહુ મોટી છે પણ અત્યારે અમુક જાણા ફોરેન મસ્કતની બાજુ છે એટલે ઓમ તો ઘણો સ્ટાફ મોટો છે આ મારું નામ અનિરુદ્ધ સિંહ જાડેજા માંડવીથી કરી અને માતાના વટ જતા પદયાત્રીઓ માટે માંડવીથી ગઢસીસા વચ્ચેના જેટલા પણ કેમ્પો છે એમ અમારા ગામમાં પણ અમે છેલ્લા પાંત્રીસ વર્ષોથી અમારા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કેમ્પનું આયોજન કરીએ છીએ દર વર્ષે અને એમાં પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા રાત્રે રહેવાની સગવડ પણ અહીંયા કરી આપવામાં આવે છે અમારા દ્વારા અમારા આખા સમાજ દ્વારા અને આજુબાજુમાં બીજા અન્ય જ્ઞાતિઓના છે જે મહાજન છે પટેલો છે એમનો પણ સાથ સહકાર હોય છે અહીંયા પદયાત્રીઓની સેવામાં એ પણ સહભાગી થાય છે એના સિવાય નાસ્તાની વ્યવસ્થા કરીએ છીએ બીજું પ્લસમાં એ કે જે પદયાત્રીઓ આવે એમની સુખાકારી માટે બધાનું આરોગ્યનું પણ ધ્યાન રાખીએ અને સ્વચ્છતાનું પણ ખાસ મહત્ત્વ અમે રાખીએ સ્વચ્છતામાં બહુ મહત્વ આપીએ છીએ કે ચોખ્ખાઈ રહે અને ગંદકી ઓછી થાય એના માટે પદયાત્રીઓની પણ કોઈનું આરોગ્યને હાનિ ના પહોંચે એવા પ્રયાસો કરીએ છેલ્લા પાંત્રીસ વર્ષો સુધી અમારા સમાજ દ્વારા કેમ્પ કરવામાં આવે છે અને હજુ પણ જેટલા વર્ષો સુધી આ જે માતાના મઢનો જેટલો મહિમા છે એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે દર વર્ષે અમે આ રીતના સેવા આપતા રહીશું આજ જ કેમ્પ કેમ્પ અમારો નવરાત્રિથી ત્રણ દિવસ પહેલાં ચાલુ થાય છે અને લગભગ બીજા કે ત્રીજા નોરતા સુધી પદયાત્રીનો જેવો પ્રવાહ હોય એ પ્રમાણે બીજા અથવા ત્રીજા નોરતે અમે કેમ્પનું સમાપન કરીએ છીએ અહીંયા અને એમાં મેન મુખ્ય અહીંયા બધા જે કાર્યકરો છે એ અમારા રાજપુર ક્ષત્રિય સમાજના બધા યુવાનો દ્વારા અને વડીલોના માર્ગદર્શન હેઠળ બધા સહભાગી થઈને આમાં સાથ સહકાર આપે છે ઠંડા પાણીમાં એક તો પાણી બને એટલું ઠંડુ પાણી બધાને પીવા મળે એવો આગ્રહ રાખીએ છીએ અને એના સિવાય લીંબુ શરબતની પણ વ્યવસ્થા હોય છે અમારે અહીંયા જય માતાજી અમે માંડવીથી નીકળ્યા છીએ છેલ્લા ચાર પાંચ વરસથી જઈએ છીએ હું પહેલી વખત જાઉં છું માતા અને માતાજીની કૃપા છે તો અમે પહોંચી જશું બધા સહી સલામત પેલા નોરાતે બીજા નોરાતે પહોંચી જશું અગિયાર તારીખે મારું નામ નિધિ ખત્રી છે હું એસકે આર એમ સ્કૂલમાં ભણાવું છું ટીચર છું અને ઘણા વર્ષથી આ લોકો અમારા ફરિયાવાળા છે લોકો બધા જાય છે હું મારું નામ છે અબ્દુલા ઉમર સોરા હું જે સેવા થાય મારી કરું રહ્યો ના હતો છોકરા હતા છોકરા બહાર લે ગયા હવે હું છું ખાસ કરીને અબ્દુલભાઈ તમે શું સંદેશો આપવા માંગો છો ભાઈ અમારે કોઈ ભેદભાવ નથી ના મુસ્લિમ ના કોઈ નું પણ અમે ભાઈ બેસીને અમે કામ કરી રહ્યા અહીંયા કને અમને કોઈ ટેન્શન નથી કે આ મુસલમાન છે કા હિન્દુ છે કા બે કોઈ જાતનું છે એમ નથી અમને કોઈ તમારું કયો ગામ કયો છે ગામ નવા સુરગાપુર માંડવી આ કેમ્પમાં ખાસ કરીને કેટલા મુસ્લિમ ભાઈઓ છે આમાં હમણાં બે ત્રણ જણા છે બધા બધા સેવા આપે બધા અમારો ભાઈચારો છે અમે પણ અહીંયા સેવા કરીએ નો મેળો આવે તો એ સાથ અમને દે અમને એમને સાથ આપીએ રહ્યા અમારી કોઈ નવા નવા સુર્ગાપુર નું કોઈ એવો નથી કોમી વાત જેવો આવો કોઈ નથી અમારો ભેટ ભાવ અમારે અહીંયા હિન્દુ છે હરિજન છે મુસલમાન છે દાતણિયા છે પટેલ છે બધા છે અમે ભાઈ તરીકે રહીએ છીએ અમે પહેલેથી આજકાલથી નહીં પહેલેથી નાનામાં જતા પદયાત્રીઓ કચ્છની દરિયાણીમાં આશાપુરા માના અહીંયાથી માંડવીથી બહુ મોટા પ્રમાણમાં પદયાત્રીઓ અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે અમારું જીઆઈડીસીનું એસોસિએશન છે મિલ માલિકો છે નાના મોટા ત્યાં વર્કરો કામ કરતા હોય બધા સાથે મળીને માતા નંબર જતા પદયાત્રીઓની સેવા માટેનો કેમ્પ કરેલો છે દર વર્ષે આ કેમ્પનું પણ અહીં આયોજન કાર્ય થાય છે એ ઉપરાંત જેઆઈડીસી એસોસિએશન અમારું ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિમાં સંકળાયેલું છે બધા મિલમાલિકો હોય કે નાના મોટા ત્યાં કામ કરતા બધા તમામ લોકો સાથે મળીને ગણેશ ભગવાનનું મંદિર હોય એ મંદિરમાં પણ આર્થિક યોગદાન આપે છે દુકાળ જેવી પરિસ્થિતિ અત્યારે ચાલે છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી અહીં ગાય માતાઓની સેવા માટે ઘાસનું નિરાણ કરવામાં આવે છે સાથે સાથે બાજુમાં અમારા નવાવાસ ગ્રામ પંચાયત છે એમને પણ સ્વચ્છતાના અનુસંધાનમાં યુઝ ટોયલેટમાં તે અત્યારે અમારા એસોસિએશને આર્થિક અનુદાન આપ્યું છે આમ પોતાના કાર્યક્ષેત્રમાં રોકાયા વ્યસ્ત હોવા છતાં પણ સામાજિક રીતે જે પણ જેટલી જરૂરી હોય એટલું અમારું એસોસિએશન બધા લોકોને મદદ કરે છે ગ્રામ પંચાયત હોય આજુબાજુ ધાર્મિક કાર્ય હોય કે અન્ય કોઈ પણ સેવા કે પ્રવૃત્તિ પશુનું નિર્ણય હોય બધી સેવાઓમાં અમારું એસોસિએશન ખૂબ યોગદાન આપે છે એનો અમને આનંદ છે આ કેમ્પમાં પદયાત્રાઓ માટે બેસવાની વ્યવસ્થા છે સાથે સાથે અત્યારે ખૂબ જ તરકી તર્કો પડી રહ્યો છે ત્યારે ગરમીનું પ્રમાણ પણ વધી જાય ત્યારે તેમના માટે શરીરનો રસ છે પાણીની વ્યવસ્થા છે એ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે જે આ કેમ્પ ચાલી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી આ માતાના મઠ પદયાત્રીઓ માટે જે એમાં સ્વચ્છતા માટે ખાસ જે નરેન્દ્ર મોદી આપણા વર્ વડાપ્રધાન સાહેબનું જે સંદેશ છે ફર્સ્ટ સ્વચ્છતા સ્વચ્છતાનો પહેલાંથી અમે તૈયારી તકેદારી રાખી અને વ્યવસ્થા કરેલ છે જ્યાં ખોટા પાણીના પાઉચ કે રાખેલ નથી પાણીની વ્યવસ્થા સાથે શેરડીનો રસ ચોકલેટ્સ કેળા અને બાકી જે પદયાત્રી માટે ચા કોફીનો આયોજન રાખેલ છે ખાસ કરીને પદયાત્રીઓ જ્યાં માંડવીથી નીકળતા હોય છે તો આ નવા દુર્ગાપુર અમારે જીઆઈડીસી એસોસિએશનની બાજુમાંથી નીકળે છે તો બાજુમાં અમારે કેમ્પ આવેલું છે તો બધું સાથે બધા ભાઈઓ મિત્રો મળી અને સેવાનું અમે કાર્ય કરી રહ્યા છીએ દુર્ગાપુર જેઆઈડીસી એસોસિએશન વતીથી જે કેમ્પ રાખેલ છે આ કેમ્પમાં અમે સ્વચ્છતાનો ઉપર ઘણો ભાર રાખીએ છીએ અને અમે ઇકો ફ્રેન્ડલી સેવા કેમ્પ થાય એવું ઈચ્છીએ છીએ અને અમે પણ એવું પણ ઈચ્છીએ છીએ કે બધા જ કેમ્પમાં સેવા થાય એની સાથે એક પર્યાવરણની પણ સેવા થવી જોઈએ નહીં કે પછી એ કચરો જ્યાં ત્યાં નાખી દેને પછી એ કચરો ઓડતો રહે એટલે અમે એવું પોતે ઈચ્છીએ છીએ અને અમે એનું પાલન પણ કરીએ છીએ કે અમે બને એટલો ઓછામાં ઓછો કચરો થાય અને પછી ત્યારબાદ પણ જે કંઈ કચરો કે પ્લાસ્ટિકના ગ્લાસ હોય જ્યાં ત્યાં ન ઉડતા એની એક જગ્યાએ એકત્ર કરી એના ડિસ્પોઝલની પણ વ્યવસ્થા અમે રાખેલી છે અને અમે આશા એવી રાખીએ છીએ કે બધા જ કેમ્પવાળા એવી વ્યવસ્થા કરે અને એની સાથે સાથે પબ્લિક પાસે પણ અમે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તે પણ પર્યાવરણનું ધ્યાન આપીને કચરો જ્યાં ત્યાં ન ફેંકે છેલ્લા પાંચ વર્ષથી અમે આ ગૌસેવાનું કાર્ય કરી છીએ પાંચ વર્ષ પહેલાંની તમને હું વાત કરું તો અમે જ્યારે આ અહીંયા અહીંયા એન્ટ્રી કરી ત્યારે એકદમ જંગલ હતું અહીંયા એના પાછળ મારા પ્લાન્ટ ઉપર એક ગાયનું મોત થઈ ગયું એના પાછળ મેં વિચાર્યું કે ભાઈ આ મોત શું કામ થયું તો અમારે અહીંયા જેડીસીમાં વસંત મહારાજ છે તો એમને વાત કરી મેં તો એમણે મને કીધું કે અહીંયા જે પણ રખડતા ઢોરો છે એની કોઈ પૂછા નથી કરતો તો એના માટે તમે કાંઈ વિચારો તો અમારા જીઆઈડીસી એસોસિએશનમાં મેં વાત કરી કે ભાઈ આ રીતે છે તો એનું આપણે કંઈક નિરાણ કરીએ તો અમારો આ ગ્રુપ બધું સાથે મળીને અમે રોજ લગભગ વીસથી પચીસ ડોરને અમે ઘાસ આપીએ છીએ અહીંયા એના પાછળ અમને એવું લાગ્યું કે આ ગૌમતાના આશીર્વાદ અમને ફર્યા છે ને અમારા કામ જે ઓછા પ્રમાણમાં થતા હતા એ બધાની મિલો ચાલુ થઈ ગઈ એના પાછળ અમે આ ધાર્મિક કાર્યમાં થોડુંક વસંત મહારતના કહેવાતી કેમ્પનું આયોજન કર્યું ધીરે ધીરે નાનો નાનો કેમ્પ કરી પાણીની વ્યવસ્થા રાખી બીજા વર્ષે થોડો વધારી વધારીને હમણાં અમે શેરડીનો રસ અને બે ચાર એવી જે વસ્તુ છે એનું અમે આયોજન કરેલ છે અને આગળ માં અમને આશીર્વાદ આપશે તો એનાથી પણ મોટો કાર્ય અમે કરશું ઓન્લી વન બ્રાઇટ બિગિનિંગ મુંબઈની આધુનિક ફેશન વેસ્ટર્ન આઉટફિટ તેમજ અવનવી ફેશનનો ખજાનો એટલે ઓન્લી વન બ્રાઇટ બિગિનિંગ અમારે ત્યાંથી આપને મળી રહેશે છે લેડીઝ કુર્તી ટોપ લેંગીઝ જેંગીઝ ગર્લ્સ ટોપ ગર્લ્સ જીન્સ લેડીઝ જીન્સ મીડી